શહેરના ઐતિહાસિક માં આશાપુરા માતાજી મંદિર ખાતે અંદાજે 22 લાખના ખર્ચે 80 ફૂટ પહોળા અને 25 ફૂટ ઊંચાઈ ધરાવતા નવ નિર્મિત હિમાલય દર્શનનું કામ પૂર્ણતા ભણી આગળ ધપી રહ્યું છે જેને આગામી 24મી શત્રક પૂજન વિધિ બાદ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે માધાપરના કારીગર સુરેશભાઈ કેરાઈ દ્વારા બનાવાયેલા આ હિમાલય પર લાકડાનો પુલ ઉપરના ભાગે ગણપતિ મહાકાલી મહાલક્ષ્મી માં સરસ્વતી મોમાઈ માતા માતાજી તથા જલારામ બાપાની મૂર્તિ પાંચસો વર્ષનો ઇતિહાસ દર્શાવતો તામ્રપત્ર તેમજ શિલાલેસ વગેરે મુકાયા હોવાનું મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવેએ જણાવ્યું હતું આ કાર્યમાં ટ્રસ્ટીઓ મયુરધ્વજસિંહ જાડેજા કૃતાર્થસિંહ જાડેજા તથા ઇન્દ્રજીતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મંદિરના ટ્રસ્ટી રજનીકાંતભાઈ જોશી તથા શશિકાંતભાઈ ઠક્કર જહેમત ઉઠાવી રહ્યા છે આ અંગે મંદિરના પૂજારી શ્રી જનાર્દનભાઈ દવેએ ચંચન્યુ સાથે વાત કરી હતી આ નવનિર્મિત હિમાલય આપણે બનાવ્યું અત્યારે તે પહેલાં આપણા પાસે જે દસ વર્ષ સુધી હિમાલય જે હતું એ પીઓપી માટીમાંથી બનાવેલો હતો તેમ છતાં દસ વર્ષ એ ટક્યું ને અંદર જે બધી જે મૂર્તિઓ હતી બધી જે એ પણ બધી કોઈ પ્લાસ્ટિક અથવા તો પીઓપી માટીમાંથી બનાવેલી હતી હવે એનો આજે આવડદા પૂરી થઈ ગઈ હતી એટલે હવે આપણે નવનિર્મિત આખું હિમાલય જે બનાવવામાં આવ્યું એની વિશિષ્ટતા એ છે કે ફાઉન્ડેશનથી કરી અને દસથી બાર ફૂટ સુધી આખું ફાઉન્ડેશન આખું પાકું ફાઉન્ડેશન કરવામાં આવ્યું છે અને એની ઉપરના ભાગમાં પચીસ ફૂટ સુધી મોલ્ડિંગ વર્ક ફાઈબરનું જે અહીંયા જે આપણે જે સેપિંગ હિમાલયનો દેવાનો છે એ આખું મોલ્ડિંગ વર્ક એ મંદિરમાં આખું બનાવવામાં આવ્યું અને એનો પચીસ ફૂટ જેવી હાઈટ છે અને એસી ફૂટ જેટલી એની પહોળાઈ છે અને હિમાલયની ઉપરના ભાગમાં બધી માર્બલની મૂર્તિઓ બધી પધરાવવામાં આવી છે કે જેમાં ગણપતિ મહાકાલી મહાલક્ષ્મી મહા સરસ્વતી ગણપતિ છે મોમાઈ માતા છે જલારણપાદી એ બધી પાકી વ્હાઈટ મકરાણા માર્બલમાંથી બનાવવામાં આવી છે અને નીચેના ભાગમાં ત્રણ મોટી ગુફા બનાવવામાં આવી છે જેની અંદર અંબેમાની મોટી વિશાળ મૂર્તિ પધરાવવામાં આવી છે માતાના મોરની મૂર્તિ છે અને શિવ પરિવારની મૂર્તિ પધરાવવામાં આવી છે અને એની ખાસ તો જે ઉપર આખા જે શિવજી છે હિમાલય ઉપર એમાંથી પાણીનો ધોધ નીકળી અને એક બ્રિજ નીચેથી પસાર થશે અને પાછું રિસાયકલિંગ એ પાણીનો ફુવારો ઉઠશે એનું કાર્ય પણ અત્યારે ચાલુમાં છે અને બીજું એક વિશેષતા છે કે માતાજીની સન્મુખ પરિસરમાં હવનકુંડ પાસે માર્બલનો એક આખો સિંહ માતાજીનું વાહન એ પધરાવવામાં આવ્યું છે અને એની નીચે ચાર ફૂટ નીચે કેપ્સ્યુલ જેવું બનાવી ચેમ્બર બનાવી એની અંદર તામ્રપત્ર શિલાલેખ એવી રીતે એ આખો અંદર ભવિષ્યમાં આ ઇતિહાસ આખો ભૂગર્ભમાં સચવાઈ જાય એનું પણ એક અંદર અત્યારે આપણે ગોઠવણી કરી છે અને આ આખું જે આ હિમાલય ને આ બધું જ જે લગભગ અંદાજીત બાવીસ લાખ રૂપિયામાં આ કાર્ય પૂર્ણ થશે એટલે હવે થોડુંક ફિનિશિંગ કામ બાકી છે અને ચોવીસ તારીખે માતાજીને જે જે દાતાઓ તરફથી જે યોગદાન મળેલ છે એના હસ્તે બધીની પૂજા કરી અને પૂજાવિધિ પૂર્ણ કરી અને મા આશાપુરાને આ આખું અર્પણ કરવામાં આવશે